ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, મિત્રો, ગઈકાલે આપણે અંક પેટર્ન વિશે જોયું હતું, તો આજે આપણે ખાનગી સંદેશા વિશે જોવાના છે. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 150 ઉપર જુઓ. ખાનગી સંદેશા. અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે. અમૃતા અને બીજું કોણ ખાનગી સંદેશા લખે છે? પારિતોષ. બંને જણા ખાનગી સંદેશો એટલે કે ગુપ્ત સંદેશો લખી રહ્યા છે. તો જુઓ મિત્રો, અહીં અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખે છે એટલે કે ગુપ્ત સંદેશા લખે છે. આ સંદેશો અમૃતાએ લખ્યો છે અને આ સંદેશો પારિતોષે લખ્યો છે. તો જુઓ, અમૃતાએ લખ્યું છે કે 3 2 3 3 ક 3 ઈ 3 3 જ 3 ગ 3 એ 3 3 છે 3. આ કોણે સંદેશો લખ્યો છે? અમૃતાએ ખાનગી સંદેશો લખ્યો છે અને પારિતોષે શું લખ્યું છે જુઓ. 3 હું 3 3 કે 3 ની ત 3 ન 3 માં 3 3 છું 3. આ સંદેશો કોણ લખે છે? ગુપ્ત સંદેશો પારિતોષ લખે છે. એટલે કે આ ખાનગી સંદેશો પારિતોષ લખે છે, બરાબર? તો મિત્રો, આ ખાનગી સંદેશામાં શું લખેલું છે એ શોધો. તો મિત્રો, આ બંને જણા શું કહેવા માંગે છે શોધો. જોઈએ શું કહેવા માંગે છે. આ બંને સંદેશા કેવા છે? ખાનગી સંદેશા છે. તો તમારે પેટર્ન ઓળખવાની છે અને આ બંને વાક્યો કયા છે એ શોધવાનું છે. કહો જોઈએ કયા વાક્ય છે. અમિતાએ શું લખ્યું છે અને આ પારિતોષે શું લખ્યું છે? અમૃતાએ શું લખ્યું છે બોલો જોઈએ. અમૃતાએ શું લખ્યું છે? 2 કઈ જગાએ છે. અમૃતાએ શું લખ્યું છે? 2 કઈ જગાએ છે. અમૃતાએ લખ્યો છે ગુપ્ત સંદેશો શું છે? અમૃતાનો ખાનગી સંદેશો 2 કઈ જગાએ છે. તો હવે જુઓ, અહીંયા પારિતોષે શું લખ્યું છે? તો પારિતોષે શું લખ્યું છે શોધો જોઈએ. શું લખ્યું છે પારિતોષે? શું લખ્યું છે પારિતોષે? તો પારિતોષે લખ્યું છે શું છે? પારિતોષનો ખાનગી સંદેશો શું છે? તો જુઓ, હું શું છે? હું કે ની ત ન માં છું. પારિતોષ શું કહે છે? હું કેન્ટીન માં છું. પારિતોષે શું લખ્યું છે? હું કેન્ટીન માં છું. આ અમૃતા અને પારિતોષના ખાનગી સંદેશા છે, બરાબર? સમજાયું? જો મિત્રો, આ ખાનગી સંદેશાઓ છે. પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢો. તો જુઓ મિત્રો, અહીં આ બે સંદેશા ખાનગી છે. અહીં પેટર્નને ઓળખવાની છે અને એમાં છુપાયેલા વાક્યો આપણે શોધીને લખવાના છે. તો જુઓ, 1 નંબરમાં 1 2 3 4 5 6 7 7 4 8 9 છું. તો અહીં આ પેટર્નને ઓળખો, એમાં છુપાયેલું વાક્ય શોધવાનું છે. તો શું બનશે અહીંયા વાક્ય? ચલો વાંચો જોઈએ, પેટર્ન ઓળખો જોઈએ. આ આપણો કેવો સંદેશો છે? ખાનગી સંદેશો છે. ચલો આમાં છુપાયેલું વાક્ય શોધો. શું બનશે? હું મારી મમ્મીને ચાહું છું. શું બનશે વાક્ય? હું મારી મમ્મીને ચાહું છું. આ વાક્ય બનશે.
હું મારી મમ્મીને ચાહું છું. બરાબર. આગળ જુઓ બે નંબર ક મ ખ ક ગ ન ધ વ ચ ડ છ પ જ ર ઝ ચ ત ડ. ચાલો શું બનશે અહીંયા વાક્ય બોલો છો એ ઓળખો ઓળખો. ચલો મજા આવે છે ને વાક્ય બનાવવાનું. ચલો બનાવો છો એ. ચલો વાક્ય શું બનશે અહીંયા આપણું મકાન વડ પર ચડ. બરાબર. તો અહીંયા આપણું વાક્ય બનશે મકાન વડ પર ચડ. બરાબર. અહીંયા આપણું આ વાક્ય બનશે મકાન વડ પર ચડ. તો તમારે પણ આવા ખાનગી સંદેશા બનાવવાના છે. તમે બનાવજો, તમે ખૂબ મજા આવશે. અહીંયા જુઓ નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધો અને લખો. અહીં આપણે પેટર્ન આપેલી છે. આ પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો આપણે શોધીને લખવાના છે. તો જુઓ એક નંબર ક ક ટુ ખ ખ ક ગ ગ યા ગ ગ છે ચ ચ. બરાબર. હવે આપણે વાક્ય શોધીને લખવાનું છે એમાંથી. તો અહીં આપણું વાક્ય શું બનશે ટુ. અહીંયા શું છે ક, અહીંયા છે યા, તો ટુ ક્યાં, અહીંયા શું છે છે, ટુ ક્યાં છે. તો આપણું વાક્ય બનશે ટુ ક્યાં છે. તો અહીંયા આપણે લખશું જવાબમાં આપણું આ વાક્ય બનશે ટુ ક્યાં છે. બરાબર. આ આપણું વાક્ય બનશે ટુ ક્યાં છે. બે નંબરમાં જુઓ. ચાલો એક સવાર, બે બપોર, ત્રણ સાંજ, ચાર રાત. ચાલો બોલો છો એ. બરાબર છે. ચાલો લખીએ સવાર, બપોર, સાંજ, રાત. આપણે અહીંયા લખશું સવાર, બપોર, સાંજ, રાત. બરાબર. અહીંયા શું શું છે શબ્દો સવાર, બપોર, સાંજ, રાત. ચાલો જુઓ ત્રણ નંબરમાં આ અગિયાર, જે બાર, ર તેર, વી ચૌદ, વાર પંદર, પંદર ર સોળ છે. ચાલો શું બનશે અહીંયા વાક્ય પેટર્ન ધ્યાનથી જુઓ. શું બનશે અહીંયા, કયું વાક્ય બનશે અહીંયા પેટર્ન ધ્યાનથી જુઓ, કયું વાક્ય બનશે અહીંયા. બરાબર છે. એકદમ સાચો છે તમારો જવાબ. આજે રવિવાર છે. બરાબર. આજે રવિવાર છે. તો આપણે અહીંયા લખશું જવાબમાં આપણું વાક્ય શું બનશે આજે રવિવાર છે. બરાબર. ચાલો આગળ જુઓ ચાર નંબર સ શ કે સ શ મ સ શ છો હ હ. ચલો કયું વાક્ય બનશે અહીંયા. બરાબર છે. કેમ છો બનશે અહીંયા આપણું વાક્ય કેમ છો. કેમ છો. તો મિત્રો આ રીતે આપણે પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધીને લખવાના છે. બરાબર. તો મિત્રો તમારે પણ તમારી જાતે ખાનગી સંદેશા બનાવવાના છે. બરાબર. સમજ પડી. તો મિત્રો આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.